પર થતી એક સમસ્યા એવી છે જે મને, તમને, વીઆઈપીઓને, નેતાઓને કે સામાન્ય માણસોને બધાને એક સરખી જ રંજાડી રહી છે. ક્યારેક એ તમને અડફેટે પણ લઈ શકે છે. અને આ સમસ્યા એટલે રખડતા ઢોરની સમસ્યા, જે કોઈ પણ ભેદભાવ વિના બધાને એક સમાન રીતે જ પરેશાન કરે છે. ભાવનગરમાં પૂર્વ મેયરને પણ રખડતા ઢોરની સમસ્યાએ છોડ્યા નથી. અને પૂર્વ મેયરને આખલાએ અડફેટે લીધા. તમે કહેશો કે આગળની વાર્તા તો કહો, પણ આથી વિશેષ શું હોઈ શકે? જે પહેલા ભાવનગર કોર્પોરેશનની સિસ્ટમમાં કામ કરી ચૂક્યા છે, જેને ઢોરોની સમસ્યા શું છે તે બરાબર જાણ છે, અને એવા પૂર્વ મેયરની જુઓ આ રખડતી રંજાડે કેવી દશા કરી છે. સાંજના તેઓ રૂપાણી સર્કલથી હતાભાઈ આવતા હતા સ્કૂટર ઉપર, ત્યારે એમને ઢોર અડફેટે આવતા એ સ્કૂટર ઉપરથી બે ગલોઠિયા ખાઈ ગયા, અને હેડમાં થોડી ઇન્જરી થઈ છે અને હાથમાં થોડું ફ્રેક્ચર થયું છે. હાજી. અને અત્યારના એ અંડર ઓબ્ઝર્વેશન 24-48 કલાક એમને રાખવાના. પૂર્વ મેયર મેહુલ વડોદરિયાને આખલાએ અડફેટે લીધા. ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ. મેહુલ વડોદરિયાને માથા અને હાથના ભાગે ઈજા. ભાવનગરના રસ્તા, ગલીઓ, સર્કલો, કોઈ જગ્યા બાકી નથી કે જ્યાં રખડતા ઢોર ન દેખાય. અને જાણે ભાવનગર મહાપાલિકાના સત્તાધીશો વાતથી અજાણ હોય તેમ આંખ આડા કાન કરી રહ્યા છે. પણ હવે જ્યારે એક સમયે મેયર રહી ચૂકેલા વ્યક્તિને પણ આ સમસ્યા ભોગવવી પડે તો સવાલ તો કરવા પડે. જ્યારે આવું થાય ત્યારે 5-10 દિવસ એની ઉપર કંટ્રોલ કરતા હોય છે અને ઢોરને પકડવા નીકળતા હોય છે. જ્યારે આ બધું 5-10 દિવસ જાય ત્યારે ભૂલાઈ જતું હોય છે. ખરેખર ભાવનગરનું મહાનગરપાલિકા એટલું નિષ્ફળ નીવડ્યું છે કે ઢોરની ઉપર કોઈ કંટ્રોલ કરી નકતે. જો કે ભાવનગર મહાપાલિકામાં તો મેયર બદલાયા, પણ સમસ્યા ત્યાંની ત્યાં જ છે એ વાસ્તવિકતા આ ઘટના પછી સાચી પડે છે. કારણ કે વર્તમાન મેયર ભરત બારડ તો ખૂબ દર્દભર્યા જવાબો આપીને જવાબદારીમાંથી છટકતા જણાઈ રહ્યા છે. ભાવનગર શહેરના તમામ ઢોરવાળા કોર્પોરેશન હસ્તકના ફૂલ થઈ ગયા છે. રોજ 10-12 ઢોર પકડીને ઢોરવાડામાં લઈ જાય છે. 2200 ઢોર આપણે ગૌશાળામાં પણ મોકલ્યા છે, અને આ કાર્યવાહી કડક રીતે ચાલુ છે કે ઢોરના માલિકોને મારી નમ્ર અરજ છે, ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે આપને મારી ખૂબ દર્દભરી અપીલ છે કે આપના ઢોર રસ્તા ઉપર ના છોડો. વાહ રે મેયર સાહેબ, એનો અર્થ શું કાઢવો? કે મહાપાલિકાના સત્તાધીશ તરીકે તમે હાઈકોર્ટે કે સરકારે સૂચવેલા નિયમો અને કાયદા પ્રમાણે ઢોર માલિકો સામે કામગીરી કરવામાં પણ સક્ષમ નથી કે શું? દર્દ તો અહીં પણ છલકાઈ છે. ભાવનગરના તળાજામાં જ રખડતા ઢોરે એક જુવાન જોત દીકરાનો જીવ લીધો છે. દેવરાજ સરવૈયા નામનો યુવક વેળાવદરથી તળાજા આવી રહ્યો હતો ત્યારે આખલાએ તેને અડફેટે લીધો, જેના કારણે દેવરાજનું કરુણ મોત થયું છે. રાજ્યવ્યાપી આ સમસ્યાનો કોઈ હલ નથી કે શું? લોકો રખડતા ઢોરથી અકસ્માતનો ભોગ બની રહ્યા છે, અને કોર્પોરેશન માત્ર પોકળ દાવા કરવામાં મસ્ત છે. મહાનગરપાલિકા છે તે કાર્યવાહી કરી રહી છે, ત્યારે સવાલ એ છે કે જો કાર્યવાહી કરતી હોય તો આ પ્રકારના અકસ્માતોની ઘટના કેમ બને છે? અનેક લોકો અત્યાર સુધી મોતને ભેટી ચૂક્યા છે, યમરાજાના દર્શન કરી ચૂક્યા છે, અને ભાજપના આગેવાન પણ યમરાજના દર્શન કરતા કરતા રહી ગયા છે. ત્યારે એવી અપેક્ષા રાખીએ કે આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે આ ગંભીર સમસ્યાનું નિરાકરણ આવે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજિત ગઢવી, TV9.